વિચારીને ચાલજો. આ સર્કિટ હાઉસમાં બેસીને પાટીદારો ઉપર કોંગ્રેસ ઉપર જુલમ કરવાનો હુકમ કરશે, પણ તમારી ઉપર આફત આવશે ત્યારે કોઈ આડો ઉતરવાનો નથી. તમને બચાવવા માટે આ પણ લખીને કર્મચારીઓને પણ કહેવું છે, ગુજરાતના મેં એવા પોલીસ અધિકારી જોયા છે, એવા પોલીસ કર્મચારીઓ જોયા છે કે જે મુખ્યમંત્રીને પણ કહી દે કે સાહેબ માફ કરજો, અમે જનતાના સેવક છીએ, તમારી રાજકીય દુશ્મની ગમે તેની સાથે હોય, અમે આ ખાખી વર્દી પહેરી છે અને આ ખાખી વર્દીનો અમારો ધર્મ અમને કોઈ નિર્દોષ પર અત્યાચાર કરવા નહીં દે. આવું કહેનારા જાબાજ પોલીસ ઓફિસર ગુજરાતે આપ્યા છે. કેટલાક 2-5% વાળા હપ્તા લેવા માટે, પોલીસમાં પોસ્ટિંગ લેવા માટે ખોટું કરવાથી આખા ગુજરાતની પોલીસની ઇમેજ બગડે છે. અધિકારીઓને, પોલીસ કર્મચારીઓને કે તમે જનતાના સેવક છો, અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં માત્ર ડિસેમ્બર સુધી છે ગણતરી, અને અમારી બહુ ચિંતા નહીં કરતા. રોજ ભાજપ વાળા કહે છે આ જનતા જનાર્દન આશીર્વાદ આપશે અને કોંગ્રેસની સરકાર બનશે, મુખ્યમંત્રી કોણ બને એની બહુ ચિંતા નથી. પક્ષ મોટો છે અને પક્ષનો વ્યક્તિ બેસે ત્યારે હું ખાતરી આપીને જાઉં છું, આજે બોટાદની વચ્ચે જન આંદોલન કરવાના કારણે જેના જેના ઉપર કેસ થયા હશે, કોંગ્રેસ પાર્ટીની સરકાર જનતાના આશીર્વાદથી બેસે. જનતા આંદોલન ના કરે, અરે અમારી સરકાર આવશે તો અમારી સરકાર વિરુદ્ધ પણ કોઈને તકલીફ હોય તો એ અમારા સામે આંદોલન કરી શકે. એટલા માટે ગાંધીનગરમાં અમે એને વ્યવસ્થા આપીશું, પાણી અને બેસવાની છાંયડા અને માઇક ની વ્યવસ્થા સરકાર કરીને આપશે કે આવો અને અમારી સામે પણ અમારો વાંધો હોય તો આંદોલન કરો. રેલી વગર સુરતમાં રેલી નીકળે અને પાસનો કાર્યકર 10 દિવસ અગાઉ જઈને કહે કે હાર્દિકભાઈ આવવાનો છે, અમારો દિલનો હીરો છે, અમે એની મોટરસાઇકલની રેલી કાયદાની મર્યાદામાં રહીને કાઢવા માંગીએ છીએ, તો કે પાસનો કાર્યકર માંગે અને મોટરસાઇકલની રેલીની મંજૂરી નહીં, અને વગર મંજૂરીએ સુરતમાં ટ્રાફિક જામ, સૌનું જે થવું હોય તો થાય અને રેલી નીકળી શકે, શું આ કાયદોની વ્યવસ્થા છે? પલ્લા, કાયદાની પરિભાષા, સામાન્યમાં સામાન્ય ઝૂંપડામાં બેઠેલો ગરીબ કે મોટો સત્તાધીશ હોય, બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણના મૂળમાં કહ્યું છે ઇક્વાલિટી બિફોર લો, કાયદા પાસે બધા જ સમાન છે, કોઈ મોટો વ્યક્તિ નથી, કોઈ નાનો વ્યક્તિ નથી. તો ગુજરાત શું આ દેશના બંધારણથી બહાર છે? શેના નાટક કરવા આવો છો? મેં જોયું છે, મને જેમને માર પડ્યો છે એવા યુવાનોએ મને એમને માર પડ્યા પછી જે એમના શરીર ઉપર સોળ ઉઠી ઉઠ્યા છે એ મને બતાવ્યા. આ દર્દ એ કોઈ એક પાટીદાર યુવાનનું નથી, આ દર્દ બોટાદ જિલ્લાના 15-20 પાટીદાર યુવાનોનું નથી, આ દર્દ એ આખા ગુજરાતની જનતાનું છે અને જનતા એને માફ ના કરે. સુપ્રીમ કોર્ટ સુધી જરૂર પડે તો લડવું છે. આ અત્યાચારમાં જે જવાબદાર હોય એની સામે પોલીસ માત્ર જાણવા જોગ લે કે 323 લે એનાથી સંતોષ નહીં થાય. કોગ્નિઝેબલ ગુનો, ગુનાહિત ગુનો એ આ અત્યાચાર કરનારા પોલીસ અધિકારીઓ સામે દાખલ કરવામાં આવે. હું તો પોલીસ વાળાને કહું છું કે જરાક તાજના સાક્ષી થઈ જાય, પ્રદેશ પ્રમુખે સર્કિટ હાઉસમાં બેસીને સૂચના આપી હોય કે મારો મારો, તો એનું નામે આપી દેજો કે મદદગારીમાં આદેશ આપનારા. લોકશાહી વ્યવસ્થાનું લોકોના દિલ જીતીને ચલાવી શકાય, અત્યાચાર કરીને શાસન ક્યારેય ન ટકી શકે. આસમાને અહંકાર ગયો છે અને આસમાને ગયેલા અહંકારને જનતા જનાર્દન જ તોડશે. કેવુરભાઈ કહેતા હતા ને કે અંજલી છાંટે ને ઉંદર માંથી સિંહ થઈ શકે, એ અંજલી છાંટીને સિંહ માંથી ઉંદર બનાવી શકે. જે જનતાએ આટલા મોટા બનાવ્યા છે એ જ પાછા કરોડપતિ પણ બનાવી છે. ત્યારે આ બધી પરિસ્થિતિમાં આવતીકાલે કેટલા વાગે સવારે 10:30 વાગે અન્યાય અને અત્યાચાર સામે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ છે.
અહીં હાજર છે, મનથી નક્કી કરીને જજો કે કમ સે કમ 25 જણાને હું લઈને આવીશ, 25 જણાને કહીશ. કાર્યકર્તાઓ પણ આવવાના છે, એની સાથે વિશાળ સંખ્યામાં તમામ મિત્રો જોડાય એવી પણ હું વિનંતી કરું. માનવ અધિકાર પંચ સેન્ટ્રલનું, માનવ અધિકાર પંચ ગુજરાતનું, એને પણ રજૂઆત કરીને આપના ફોટાઓ છે, જે ઈજાઓ થઈ છે એના ફોટા મેડિકલ સર્ટિફિકેટ સાથે માનવ અધિકાર પંચને પણ કહીશું કે પગલાં ભરવા માટે એ પણ જાગૃત થાય. માનવ અધિકારનું ચોખ્ખું હનન ક્યાંય થયું હોય તો એ બોટાદમાં થાય, અને એના સામે આપણે સાથે મળીને કરીએ. ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ ક્યાંય ગુંડાગીરદી કરે તો સમાજ સંગઠિત થઈને રહેવાનો છે. અરે અમને પણ કહેજો, ક્યાંય કોઈ ગુંડો શોષણ કરવા માટે નીકળે તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની પણ જરૂર, એ ફરજ છે કે એમની પાસે આવીને દિવાલ જેમ ઉભા રહીને કોઈને પણ ગુંડો હેરાન કરતો હોય, ભારતીય જનતા પાર્ટીના ઇશારે ધાક ધમકી આપતા હશે તો મારે એમને કહેવું છે કે એ વો તાકાત હૈ જો બાર બાર લડી હૈ, કભી લડખડાઈ હૈ, કભી ગીરી હૈ, પર સંભલી હૈ, ખડી હુઈ હૈ, ઓર દુગની તાકાત સે એ તાકાત. જનતાની તાકાતને નબળી નહીં માનતા, જનતાની તાકાતથી લડીશું, જવાબ આપીશું. અને આવતા દિવસોમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પણ જ્યાં ક્યાંય જરૂર પડે જનતાના એક પ્રતિનિધિ તરીકે, આપના એક સેવક તરીકે, હું અને મારો પક્ષ એ સંપૂર્ણપણે અન્યાયની આ અવાજ બુલંદ બને એના માટે કોંગ્રેસ પાર્ટી સાથે રહેશે. ન્યાય અપાવવા માટે જ્યાં જ્યાં અમારી જરૂર પડશે ત્યાં અમે લડીશું. બોટાદની જનતા ઉપર આટલો અત્યાચાર કર્યો તોય જ્યારે ભાષણ ઉભા કરવા થયા, ઉભા થયા, જનતા ઉભી થઈને હાલતી થવા માંડી, પરાણે લેવા તૈયાર ઉભા થયા. એ પણ ના સભામાં બેસવાના પૈસા આપ્યા ને વાહન આપ્યું, પણ હવે મિત્ર આ ત્રાસી ગયા, ઉભા થઈને ચાલતા થયા. કારણ કે આજ કૃષ્ણસાગર યાદ કરજો, 2012 નો જાન્યુઆરી મહિનો, 2012 આજથી 4.5 વર્ષ, 4.5 વર્ષ પહેલા સૌને યાદ હશે, કારણ કે 2012 ની ચૂંટણી આવતી, અને એ ચૂંટણી વખતે અહીંયા પાણી નાખીને કહ્યું હતું, મિત્ર મારે માસ કૃષ્ણ સાગર ઉભરાતું રહેશે. એમને લાગ્યું કે જેને બેસાડ્યો છે એ રૂપાણીમાં તો પાણી જ નથી, એટલે હવે બોટાદમાં જઈને પાછી વાત કરવી કે કૃષ્ણ સાગર માં ફરી મિત્રો પાણી નાખ્યું, સિદ્ધપુર માં પાણી નાખ્યું હતું, મહા સરસ્વતી સંગમ જ્યાં આશારામ ગળે મળ્યા હતા કે મુજે મેરા શિવા, એ મહા સરસ્વતી સંગમમાં એક દિવસ પછી પાણી આવ્યું. ધ્રોલ પાસેનો આપણા રાઘવજીભાઈ પટેલ મારા ધારાસભ્ય છે કોંગ્રેસ પાર્ટીના, એના મત વિસ્તારનું ગામ, મોટો તાઇફો કરીને રાજકોટ પાસે પાણી નાખ્યું હતું. હું જાતે ત્યાં જઈને આવ્યો, રાઘવજીભાઈ પટેલ મારી સાથે આવ્યા હતા, ત્યાં ટીપુ પાણી એ ગયા અને પાણી ગયું પછી આવ્યું. જૂની વિડિયો નેટ પર મેળવીને જોજો, કયો હતો સૌરાષ્ટ્રના 150 ડેમ મોટા અને નાના તમામ તલાવડા, એ સૌનીમાં હું જૂન 2016 માં એક પણ તલાવડું કે એક પણ ડેમ બાકી નહીં રહે, ખરું પાણી ખાલી પડ્યા છે.
જ્ઞાતિ જાતિના ભેદભાવ રહેવા નથી દીધા કોઈએ. મને આનંદ છે વાત કે જે મિત્રો યુવાન મિત્રોની ટોળી કામ કરે છે પણ જ્ઞાતિના સરવાળા કર્યા છે, જ્ઞાતિને તોડવાનું કામ નથી કર્યું, એ અભિનંદન ને પાત્ર. તો એ પ્રયત્નો થયા ભાજપ વાળા ને, તો અંગ્રેજોના વારસદાર છે. આપણે જોઈએ છે ને શેરીમાં, આપણે ગામડામાં તો બધાને ખબર હોય, શેરીમાં કૂતરી વિયાણી હોય, એના નાના નાના બચ્ચા સરસ રમતા હોય, એક માના દીકરા હોય, એને લડવું જ ના હોય, પણ શેરીમાં એકાદો ટપુડો આવે, બે ના મોઢા પકડે, આમાં ઘસી મૂકી દે. આ ધંધો ભારતીય જનતા પાર્ટી, આ નથી રામ ના, આ નથી રહીમ ના, આ છે હરામ. હિન્દુ મુસ્લિમ ને બજાર છે, પટેલ દરબાર ને બજાર છે, પટેલ ને કોળી ને બજાર છે, દલિત ને કોઈ સવર્ણ આરે જગાડ છે, અને આ ઝઘડા કરાવીને એને રાજ કરવું છે. પણ ગુજરાતની જનતા હોળી જરૂર છે, પણ મૂર્ખ નથી ગુજરાતની જનતા. આ ચૂંટણીમાં એનો જવાબ ગુજરાતની જનતા આપશે, આપશે ને આપશે, એનો મને વિશ્વાસ છે. જે અત્યાચાર થયો છે, અત્યાચારને હું સખત શબ્દોમાં વખોડું છું. જે યુવાનોએ આના માટે સહન કર્યું છે, એના માટે અમારી સહાનુભૂતિ છે. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એમની મક્કમતા બરાબર ટકી રહે, એવું એમને જે મનોબળ આપ્યું છે એ માટે હું એમને સલામ કરું છું. એક પણ યુવાન ગભરાયો નથી. તમે જુઓ ને એના વોટ્સએપ પર જોજો ફોટા, જે રીતે પટ્ટા મારવામાં આવ્યા, જેણે પણ જેના કહેવાથી આ પટ્ટા માર્યા, મારે એને કહેવું છે કે દરબાર મે ઉપર વાલે કે દેર હૈ, પટ્ટા ન હોઈ શકે. આ પટ્ટાની પાછળ લખ્યું સમાજ સુધારણા પટ્ટા. આ સમાજ માટેના આતંકવાદીઓનો પટ્ટો છે જે ભારતીય જનતા પાર્ટી આપ્યો છે, અને એ પટ્ટા ઉતરવાનો સમય આવ્યો. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આપનો વિનાશ કાળ આવ્યો છે કે જેમણે જનતા પર અત્યાચાર કરવાનું ચાલુ કર્યું. આવો જ અત્યાચાર કંસ કરે, આવો જ અત્યાચાર અંગ્રેજો કરે, અને એમાંથી કોઈ ના ટકી શક્યા હોય તો આ બે પગવાળા ટપુરિયા ભાજપની કોઈ તાકાત નથી કે સત્તા. હું એક વખત નારો બોલાવીશ, મારી સાથે સૌ બોલજો, જેથી બોટાદ સુધી નહીં ગાંધીનગર સુધી બેઠેલાને પણ ખબર પડે કે અહીંયા તાકાત છે. જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર. થેન્ક યુ, ખૂબ આભાર.